સુરતની માંડવી સરકારી હોસ્પિટલમાં કોવિડ 19 સેન્ટર શરૂ કરાયું. વધતા જતા કોરોના કહેર સામે લડવા સરકારી હોસ્પિટલમાં કોવિડ 19 સેન્ટર ઊભું કરાયું. બારડોલીના સાંસદ પ્રભુ વસાવાએ કોવિડ 19 હોસ્પિટલનું ઓપનિંગ કર્યું. કોરોના કાળમાં માંડવી તાલુકાના લોકો માટે કોવિડ 19 હોસ્પિટલ બનશે આશીર્વાદરૂપ. માંડવીના કોરોનાગ્રસ્ત દર્દીઓને હવે માંડવીથી સરકારી હોસ્પિટલમાં જ મળશે સારવાર. માંડવીના કોરોનાગ્રસ્ત દર્દીઓને હવે માંડવીની સરકારી હોસ્પિટલમાં જ મળશે સારવાર. સમગ્ર ભારતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે કોરોનાના કેરથી લોકોમાં ભારે ડરનો માહોલ છવાયો છે. દિવસે ને દિવસે કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ખાસ કરીને કોરોનાને લઈ સુરતની હાલત ગંભીર બની ગઈ છે. સુરતમાં દિવસે ને દિવસે કોરોનાના સંક્રમિતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. કોરોનાના કારણે મૃત્યુ પણ એટલા જ થઈ રહ્યા છે. ત્યારે સુરતમાં વધતા જતા કોરોના કેસને લઈ હોસ્પિટલો પણ કોરોનાના દર્દીઓથી ઉભરાઈ ગઈ છે. ત્યારે આવા કપરા સમયે કોરોનાગ્રસ્ત દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે તે માટે માંડવીની સરકારી હોસ્પિટલમાં કોવિડ 19 સેન્ટર બનાવવામાં આવ્યું છે. માંડવીની સરકારી હોસ્પિટલમાં બનાવવામાં આવેલ કોવિડ 19 સેન્ટર આજે બારડોલીના સાંસદ પ્રભુ વસાવાએ ઉદ્ઘાટન કર્યું હતું. માંડવીની સરકારી હોસ્પિટલમાં બનાવવામાં આવેલ કોવિડ હોસ્પિટલ કોરોના કેરમાં લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે ત્યારે માંડવી તાલુકામાં કોવિડ 19 હોસ્પિટલનું નિર્માણ થતાં લોકોમાં આનંદની લાગણી જોવા મળી છે. સુરત શહેરની સાથે સાથે સુરત ગ્રામ્ય વિસ્તારમાં પણ દરરોજ ચિંતાજનક કોરોના સંક્રમિતોના આંકડાઓ સામે આવી રહ્યા છે ત્યારે આવા સમયે કોવિડ હોસ્પિટલ લોકો માટે ખૂબ જ મહત્ત્વની બની જાય છે. કોવિડ હોસ્પિટલના નિર્માણથી માંડવી, માંગરોળ અને ઉમરપાડા તાલુકાના કોરોના દર્દીને ઓછો સમયમાં સારવાર મળી રહેશે ત્યારે ત્રણ તાલુકાના લોકો માટે આ હોસ્પિટલ આશીર્વાદરૂપી બની રહેશે. નિર્માણ પામેલી હોસ્પિટલમાં 24 કલાક ઓક્સિજન સાથે વેન્ટિલેટરની સુવિધા દર્દીઓને મળી રહેશે. સાથે જ માંડવી સરકારી હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરી રહેલ ફિઝિશિયન તબીબો પણ સ્વેચ્છાએ કોવિડ 19 હોસ્પિટલમાં સેવા પૂરી પાડશે ત્યારે હવે સુરત જિલ્લાના માંડવી, માંગરોળ અને ઉમરપાડા તાલુકાના કોરોના દર્દીઓને ઓછો સમયમાં પણ સારી સારવાર આપવા માટે કોરોના હોસ્પિટલના કોરોના યોદ્ધા એવા તબીબોએ પોતાની ફરજ બજાવવા માટે તૈયારી બતાવી છે. માંડવીની સરકારી હોસ્પિટલમાં દર્દીઓનો ભારે ધસારો જોવા મળે છે ત્યારે આ સરકારી હોસ્પિટલ મિની સિવિલ હોસ્પિટલ તરીકે ઓળખાય છે. પરંતુ આ હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી ફિઝિશિયન તબીબનો અભાવ છે ત્યારે સ્થાનિક લોકોએ માંડવીની સરકારી હોસ્પિટલમાં કાયમી ફિઝિશિયન મળી રહે તે માટે સાંસદ પ્રભુ વસાવાને રજૂઆત કરી હતી ત્યારે સાંસદ પ્રભુ વસાવાએ આ અંગે રાજ્ય સરકારને રજૂઆત કરી હોવાનું જણાવ્યું હતું અને આવનારા દિવસોમાં માંડવીની સરકારી હોસ્પિટલને કાયમી ફિઝિશિયન તબીબ મળી રહેશે તેવી ખાતરી પણ આપી હતી. કોરોના કેર વચ્ચે માંડવી તાલુકામાં કોવિડ 19 સેન્ટરની શરૂ થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. સુરત ગ્રામ્યમાં પણ કોરોના બેકાબૂ બન્યો છે ત્યારે આવા સમયે કોવિડ 19 સેન્ટર લોકો માટે ખરા અર્થમાં આશીર્વાદરૂપ સાબિત થશે ત્યારે માંડવીમાં કોરોના હોસ્પિટલ કાર્યરત થતાં લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ધર્મેશ પટેલ, ZHTV, માંડવી.